नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण सात में काव्य पांच रान में भणवानुं छे। हवे विद्यार्थी मित्रों, हूँ तमने प्रश्न करीश के अत्यारे कई ऋतु चाले छे? तमे कहशो के चोमासानी, अने तमारा एटले के बाळकोनी मनगमती ऋतु कई छे? तो तमे कहशो चोमासुं। केम? तो उनाळो एटले के शरीरने बाळी नाखे એવી ગરમીવાળો, અને શિયાળો એટલે કે શરીરને ધ્રુજાવી નાખે એવી ઠંડીવાળો, જ્યારે ચોમાસું તો સરસ મજાના વરસાદમાં નાવાની મજા આવે, છબછબિયા કરવાની મજા આવે, હોળી તેરવાની મજા આવે, અને સાથે સાથે ગાવાની પણ મજા આવે। આવરે વરસાદ કે ભર્યો પરસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક। એટલે વરસાદની આપણે વાત કરવાની છે કે વરસાદ એ સજીવ સૃષ્ટિનો પ્રાણ છે। જીવન સૃષ્ટિ વરસાદના પાણી પર ટકી રહી છે। જો વરસાદ જ ના હોય તો જીવન સૃષ્ટિ અશક્ય છે। આપણા ઘણા બધા કવિઓએ આપણા લોક સાહિત્યમાં વરસાદના ગીતોની રચના કરી છે, એના આગોતરા વધામણાની વાત કરી છે। કદાચ તમે સાંભળ્યું હોય સરસ મજાનું એક આગોતરા એના આગમનનું ગીત છે। મેહુલાના નોતરા આવ્યા હો મેઘરાજ, વર્ષાને મોકલો આઠે આઠ માસ રહી આભના પિયરમાં, સાસરિયા સમૂહ નથી જોયું હો મેઘરાજ, વર્ષાને મોકલો। આવા સરસ આગોતરા એટલે કે એને આવવાના વધામણાના ગીતો કવિઓએ રચ્યા છે। અને વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે ગામડામાં સ્ત્રીઓ મેઘની માટીની મૂર્તિ એટલે કે ઢૂંઢિયા બાપજી બનાવીને સરસ મજાની ફૂલની માળા એને પહેરાવીને માથે ઉપાડીને ઘેર ઘેર ફરે છે અને કહે છે, ઢૂંઢિયા બાપજી મેં વરસાવું, સુડલે સુપડે મેં વરસાવ, ગાયોના પૂણે મેં વરસાવ। આવા સરસ એને આમંત્રણ આપતા ગીતો ગાય છે અને વરસાદને બોલાવવામાં આવે છે। આજે પણ આપણે આવું જે કાવ્ય ભણવાનું છે રાનમાં, આ રાનમાં એટલે કે રાન એટલે કે જંગલમાં, ચોમાસાની શરૂઆત જંગલમાં થઈ ગઈ છે એવું એક કાવ્ય ધ્રુવ ભટ્ટ રચિત છે। તો આપણે પહેલાં કવિનો પરિચય મેળવી લઈએ કે આ ધ્રુવ ભટ્ટ છે એમનો જન્મ 8/5/1947માં થયો છે। એમની નવલકથા કણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અત્રાપી અને કુપર જેવી એમણે સરસ મજાની નવલકથાઓ આપી છે। કિશોર કથાઓ ખોવાયેલું નગર એની સુંદર એક કિશોર કથા છે, અને શૃણમંતુને ગાય તેના ગીત એમના કાવ્ય સંગ્રહ છે, લોકોના હૈયે વસેલા છે, એમણે સુંદર મજાના કાવ્યો આપ્યા છે। એક કાવ્યની બે પંક્તિ તમને સંભળાવું, ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે બસ દરિયાસી મોજ ને ઉપરથી કુદરતની મેર છે। એક બીજું કાવ્ય ગાય તેના ગીતમાં છે, ઈશ્વર છે, અલ્લાહ છે, પાનના બે ગલ્લા છે, પહોંચવું છે ગામ તો આપણે શું કામ। આવા સરસ મજાના રમૂજી એમણે કાવ્યો આપ્યા છે। હવે આપણે એમનો થોડો પરિચય મેળવી લઈએ કે ધ્રુવ કુમાર પ્રબોધરાય ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગાળામાં થયો હતો। તેમણે ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કામ કર્યું હતું, હાલ સેવાનિવૃત્તિ જીવન ગાળે છે। તેમણે કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અત્રાપી, અકુપાર જેવી સુંદર સર્જકતા સભર નવલકથાઓ આપી છે। ખોવાયેલું નગર તેમનો કિશોર કથાનો સંગ્રહ છે, શૃણવંતુ અને ગાય તેના ગીત નામે બે કાવ્ય સંગ્રહ તેમણે આપ્યા છે। તેમની કૃતિઓના અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ઉડિયા ભાષામાં અનુવાદો થયા છે। ચોમાસું આવશે તો આસપાસ કયા ફેરફારો થશે તેવી વાત કલ્પનાઓની હારથી કવિ આપણને સમજાવે છે। ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં, પછી મકાનમાં, પાનમાં,
થતાં આપણા અંતર મન સુધી પહોંચી જાય છે. તો આપણે આવા સુંદર મજાના કાવ્યનું ગાન કરીશું. આપણે કાવ્યનું સુંદર મજાનું ગાન કર્યું અને હવે કાવ્યની સમજૂતી આપણે જોઈએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. અહીંયા કવિ કહે છે કે રાન એટલે કે જંગલ. જંગલમાં કાળા કાળા વાદળાઓ સાથે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને વાડ પર સૂતેલી સઘળી લીલાશ નીતરતી થાશે મેદાનમાં. કે જે વાડ ઉપર હરિયાળી છે એ વરસાદ આવવાના કારણે એ પાણી સાથે મેદાનમાં આવશે અને જે લીલાશ પાણી સાથે મેદાનમાં આવશે એ જગ્યાએ હરિયાળું ઘાસ ઉગી નીકળશે. અહીં લીલાશની વાડ ઉપર સૂતેલી કવિએ બતાવી છે. કહે છે કે ચોમાસાની શરૂઆત જંગલમાં થઈ રહી છે. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ધોધમાર એટલે પુષ્કળ મોટી ધારાઓ સાથે, હેઠું એટલે કે નીચે. પહેલાં આપણે જોઈએ જોતા કે આકાશ ઊંચું છે, પરંતુ ચોમાસામાં વરસાદના કારણે વાદળામાં પાણી ભરાતા
અને વરસાદ ચાલુ થાય છે એટલે ધોધમાર ધારાઓ સાથે નીચેથી જોતા આપણને આકાશ નીચું ઉતરતું લાગે છે એવું અહીંયા કવિ કહે છે. અને આગળ કહે છે કે ભીંજાતા વાયરાઓ વૈશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું. વરસાદના કારણે વાયરો એટલે કે પવન એ ભીંજાયેલો છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ એ વહેશે અને સંદેશો આપશે કે હવે ધોધમાર ચોમાસું બેસી ગયું છે, ચોમાસાની શરૂઆત થઈ રહી છે, મોટી ધારાઓ સાથે ચોમાસું આવી રહ્યું છે. કાલ સુધી રહેતા હતા આપણને કાલથી તો વાંચન તો રહેશે મકાનમાં. કવિ અહીંયા કહે છે કે વરસાદથી શું થશે, ધોધમાર વરસાદથી કે જે વાછંટ છે, વાછંટનો અર્થ છે પવનની ગતિ સાથે વરસાદ ન પ્રવેશે તેવી જગ્યાએ ઉડતા વરસાદના છાંટા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વરસાદ આવતો હોય ને ત્યારે તમે ઊભા રહો ને, એ પાણીના છાંટા છે એ આપણને આપણા શરીરને ભીંજવે છે, એને વાછંટ કહેવામાં આવે છે. એ વાછંટ આપણે જે મકાનમાં રહેતા હતા આજે એ વાછંટ આપણી સાથે મકાનમાં રહેશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસાની શરૂઆત જંગલમાં થઈ ગઈ છે. હવે એથી કવિ આગળ વધે છે કે છે આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને, આવી ઘટનામાં છે ડુંગરને થાય થાય નેવેથી દળદળતા ગામને. વરસાદમાં આપણને તો આનંદ થાય છે પણ બીજા બધાને પણ આનંદ થાય છે, એ આનંદ આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. એ આનંદ અહીંયા કવિ કહે છે વાદળને થાય છે, કેમકે વાદળમાં પાણી ભરાય એટલે એને પણ આનંદ થાય. ઝરણાને થાય, ઝરણા જો વરસાદ આવે તો ઝરણું ખળખળ વહે એટલે એને પણ આનંદ થાય. અને ઘાસને થાય છે કે જે સુકાયેલું ઘાસ છે એ વરસાદ આવવાથી લીલું બની જાય છે. વરસાદ આવવાથી આ પ્રકૃતિમાં પણ આનંદ છવાઈ જાય છે. હવે કવિ આગળ કહે છે કે આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દળદળતા ગામને. ઘટના એટલે કે બનાવ. આવા જે આ વરસાદનો સમય છે, આ વરસાદના સમયમાં ડુંગરને પણ આનંદ થાય છે અને નેવેથી, નેવું એટલે કે છાપરાના છેડા ઉપરના નળિયામાંથી જે પાણી બહાર પડે છે તેને નેવું કહેવામાં આવે છે. તમે જો નળિયાવાળા ઘર હોય કે પતરાવાળા ઘર હોય જ્યાંથી વરસાદ નીચે પડે છે એને નેવું કહેવામાં આવે છે, નેવા પડે છે એવું આપણે કહીએ છીએ. અને એમાં એ દળદળ એનો અવાજ થાય છે, એનાથી ગામને પણ આનંદ થાય છે. તમને થાય ચાલ ટવકો થઈ જાઉં અને ઝાડ તળે ગયકુરે પામના. આપણને આનંદ થાય છે, તમને અને મને આનંદ થાય છે અને એ વરસાદમાં એ આનંદ આપણે એક ટવકો બનીને, મોરનો ટવકો બનીને ઝાડની નીચે ગયકવું એટલે કે ટહુકવું, ટહુકવાનું મોરલો બનીને ટહુકવાનું મન થાય છે. અને પાનમાં એ કહેકવાનું મન થાય છે, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસાની શરૂઆત જંગલમાં થઈ ગઈ છે, ધોધમાર તારાઓ સાથે ચોમાસું આવી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા પ્રશ્નોની પ્રશ્નોત્તરી કરીએ કે આકાશ હવે ઉતરશે એ શબ્દનો અર્થ અહીંયા ચાર આપણને વિકલ્પો આપ્યા છે. આકાશ નીચું દેખાશે, વરસાદ વરસશે, દિવસ આથમશે અથવા ધરતીને આકાશ મળશે. તો સાચો જવાબ છે કે વરસાદ વરસશે ત્યારે આકાશ હવે નીચું ઉતરશે એવો શબ્દનો અર્થ થાય છે.
બીજું છે વાછંટની શી અસર થશે, તો વાછંટની અસર માટે ચાર વિકલ્પો આપ્યા છે. એક છે પાકને પાણી મળશે, બીજું છે દરિયો છલકાશે, ત્રીજું છે થાબા પરથી પાણી પડવા લાગશે, અને ચોથું છે વસ્તુઓ ભીંજાશે. તેનો સાચો જવાબ છે કે વાછંટની અસરથી વસ્તુઓ ભીંજાશે. ત્રીજું છે વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે, તો વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ અહીંયા આ પહેલું આપેલું છે ગાયને, બીજું છે મોરને, ત્રીજું છે ચકલીને, અને ચોથું છે ગામને. તેનો સાચો જવાબ છે કે વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ છે મોરને. એના પછીનો છે લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે, એના ચાર ઓપ્શન છે કે વરસાદના, મોરના, વાયરાના કે વરસાદના. તો અહીંયા સાચો જવાબ છે વરસાદના આવવાથી લીલાશ મેદાનમાં આવશે. હવે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર જણાવો. પહેલો પ્રશ્ન છે લીલાશ ક્યાં સૂતેલી છે, તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે કે લીલાશ વાડ પર સૂતેલી છે. બીજો પ્રશ્ન છે ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે, તેનો જવાબ છે ધોધમાર વરસાદમાં આપણી સાથે વાદળ, ઝરણા, ઘાસ અને આખું ગામ રહેશે. ત્રીજો પ્રશ્ન છે વરસતા વરસાદમાં કોને કોને છાળ તળે ખેંકવાનું મન થાય છે, તો વરસતા વરસાદમાં આપણને સૌને ઝાડ તળે ખેંકવાનું મન થાય છે. ચોથો પ્રશ્ન છે રાનમ કાવ્યના કવિનું નામ શું છે, તો રાનમ કાવ્યના કવિનું નામ છે ધ્રુવ ભટ્ટ. હા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વ્યાકરણનો એક મુદ્દો સમજીએ. સંયોજન એટલે કે જોડાઓ. જે શબ્દ વાક્યને જોડવાનું કામ કરે છે એને સંયોજક કહેવામાં આવે છે. સંયોજક એ બંને અલગ અલગ વાક્યોને જોડવાનું કામ કરે છે અને એક સળંગ વાક્ય બનાવે છે. આપણે એના ઉદાહરણો જોઈશું કે મહાદેવ રડતો ગયો, પછી પૂર્ણવિરામ છે, તે પોતાની કથની કહેતો ગયો, વાત કહેતો ગયો. મહાદેવ રડતો ગયો, અહીં પૂર્ણવિરામ છે. બીજું વાક્ય છે તે પોતાની વાત કહેતો ગયો. હવે બંને વચ્ચે સંયોજક ઉમેરીશું ત્યારે સળંગ વાક્ય બનશે કે મહાદેવ રડતો ગયો અને પોતાની વાત કહેતો ગયો. અહીંયા અને છે એ સંયોજક છે, બંને વાક્યને જોડવાનું કામ કરે છે. પદો, પદ સમૂહો, વાક્યો કે વાક્યખંડને જોડવાનું કામ કરતા પદને સંયોજક કહેવામાં આવે છે. અહીંયા આપણે બીજું વાક્ય જોઈએ કે મહાદેવની આંખમાં આંસુ ન હતા. બીજું વાક્ય છે માનવતાની સરવાણી હતી. આ બંને અલગ અલગ વાક્ય છે. મહાદેવની આંખમાં આંસુ ન હતા પૂર્ણવિરામ છે, અને માનવતાની સરવાણી હતી એ પણ પૂર્ણવિરામ, બંને અલગ વાક્યો છે. હવે બંને વાક્યોની વચ્ચે સંયોજક આપણે મૂકીએ કે મહાદેવની આંખમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી. આ પણ સંયોજક આપણે ઉમેરવાથી આખું વાક્ય સળંગ બને છે કે મહાદેવની આંખમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી. ત્રીજું વાક્ય છે તે માંદો હતો, એક વાક્ય થયું. બીજું વાક્ય તેણે પરીક્ષા આપી. બીજું વાક્ય છે તેણે પરીક્ષા આપી. તો બંને વચ્ચે હવે સંયોજક ઉમેરીશું તો એક સળંગ વાક્ય બની જશે. તો તે માંદો હતો છતાં સંયોજક આપણે અહીંયા ઉમેર્યું છે તેણે પરીક્ષા આપી. તો સળંગ વાક્ય આ રીતે બનશે કે તે માંદો હતો છતાં તેણે પરીક્ષા આપી. અહીંયા છતાં છે એ સંયોજક છે, સંયોજક તરીકે વપરાયું છે. એના પછી ચોથું વાક્ય છે પાછા ફરીને જોયું, પૂર્ણવિરામ છે અહીંયા, હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો.
એ બીજું વાક્ય છે, ત્યાં પણ પૂર્ણવિરામ છે. હવે આ બંને અલગ અલગ વાક્યોને સંયોજક વડે આપણે જોડીશું. તો પાછા ફરીને જોયું તો હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો. અહીંયા તો છે ને એ સંયોજક છે, સંયોજક તરીકે વપરાયું છે. એટલે એક સળંગ વાક્ય બન્યું છે કે પાછા ફરીને જોયું તો હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો. એના પછીનું ઉદાહરણ આપણે જોઈએ કે લોકોની ભીડ અસહ્ય હતી, પહેલું વાક્ય. બીજું વાક્ય છે અમે ચડી ગયા. લોકોની ભીડ અસહ્ય હતી, એના વચ્ચે સંયોજક મૂકીએ કે છતાં અમે ચડી ગયા. છતાં છે એ સંયોજક તરીકે વપરાયું છે. આ વાક્યમાં આ બધા જે પાંચ વાક્યો છે એમાં અને, પણ, છતાં, તો, છતાં આ બધા સંયોજક તરીકે શબ્દો વપરાયા છે. હવે આપણે જોઈશું કે આ બધા ઘણા બધા સંયોજક તરીકે આપણે વાપરીએ છીએ, જેમ કે ને, પણ, એટલે, તો, ત્યારે, કે, ત્યાં, છતાં, એટલું અને અથવા. આવા ઘણા બધા સંયોજકો વાપરીને આપણે બંને વાક્યોને જોડી શકીએ છીએ. આમ બંને અલગ અલગ વાક્યોને જોડવાનું કામ સંયોજન કરે છે.